નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સિદ્ધપુર ખાતે તાલુકા ભાજપ દ્વારા સેવા સમર્પણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આજે પીએમ મોદીનો 71મો જન્મદિવસ છે ત્યારે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં અનોખી રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ખાતે સંઘવી કે કોઠારી હાઈસ્કૂલની કોકિલ કંઠી કલાકાર જિલ્લામાં પ્રથમ. અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જામનગર જિલ્લાના માછરડા ગામે વરસાદ બાદની સ્થિતિ અંગે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવ્યો. જાણવા મળતી વિગતો અનુસાર ગૌશાળાની દિવાલ અને મંદિરના 150 મણ ઘઉંનો નાશ થયો. બનાસકાંઠામાં ટૂંક સમયમાં પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે, માટે હમણાંથી ચૂંટણીનો રંગ જામતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના તાજપુર ગામમાંથી પાટીદાર સમાજના યુવાનો દ્વારા મા ઉમિયાના ધામે પગપારા સંઘ નીકળ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ગંભારિયામાં ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત 1700 જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કીટ આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. ઈડર પાંજરાપુર ખાતે નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 400થી પણ વધારે લાભાર્થીઓને ઉજ્જવલા કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મંત્રીપદ મળ્યા બાદ પ્રાંતિજ ખાતે આવતા નગરજનો, ભાજપ કાર્યકરો, આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 19 સીએમનો વધારો નોંધાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નનાનપુર ખાતે 6 વીઘા જમીન રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ બાદ પણ કબજો ના અપાતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ યુનિક શોપિંગ સેન્ટરમાંથી ચોરાયેલી એક્ટિવાને એક્ટિવા ચોર સાથે પ્રાંતિજ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો. મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 3500 કરોડ પહોંચી. રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નરેન્દ્ર મોદી વનનું નિર્માણ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ. 9 પાસ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, તો આ મંત્રીઓ ધોરણ 12 પાસ પણ નથી. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી બન્યા યુવાન હર્ષ સંઘવી. મંત્રીમંડળમાં સૌથી નાની વયના મંત્રી બન્યા હર્ષ સંઘવી. રાજ્યના નવરચિત મંત્રીમંડળના મંત્રીઓનો પરિચય. આખરે સ્ટેન્ડિંગ કમિટીએ પાવર દેખાડ્યો, શહેરમાં નવા વ્હીકલની ખરીદી વખતે પાર્કિંગ ફરજિયાત નહીં. નો રિપીટ થિયરીનો અમલ મંત્રીઓના અંગત સ્ટાફની નિમણૂકોમાં પણ થયો. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.